મિત્રો, જીપીએસસી ઓલીમાં તમારું સ્વાગત છે. આજે છે 4 મે 2020. 3 અને 4 મે 2020ના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે છે. આ વિડીયોની પીડીએફ જો તમારે જોતી હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચલો શરૂ કરીએ છીએ આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તો સૌ પ્રથમ લાસ્ટ ટાઈમ આપણે પ્રશ્ન પૂછ્યો હતો આ કે એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંકના સંદર્ભે નીચેનામાંથી સાચું વિધાન કયું છે તે પસંદ કરો. તો અહીંયા એક પછી એક વિધાનો જોઈએ. તો પ્રથમ છે કે ભારત એશિયન ડેવલપમેન્ટ બેંકનો સ્થાપક સભ્ય છે, તો આ વિધાન સત્ય છે. ત્યાર પછી ત્રીજું જે વિધાન છે તે કે તેનું મુખ્ય મથક ફિલિપાઇન્સના મનીલામાં આવેલું છે, તેનું હેડક્વાર્ટર, આ પણ વિધાન સત્ય છે. બીજું વિધાન, ભારત અને ચીનનો બેંકમાં સૌથી મોટો હિસ્સો છે, તો આ વિધાન ખોટું છે. તો અહીંયા બીજું વિધાન ખોટું છે. એવા ઓપ્શન તમારે અહીંયા બી અને સી છે, પરંતુ અહીંયા ત્રીજું પણ વિધાન સત્ય છે, એટલે અહીંયા સાચો જવાબ સી, સાચો જવાબ આવશે. હવે અહીંયા ભારત અને ચીનનો બેંકમાં સૌથી મોટો હિસ્સો નથી, તો કોનો સૌથી મોટો હિસ્સો છે તેના વિશે જોઈએ. તો અહીંયા જાપાનનો સૌથી મોટો હિસ્સો છે, 15.677% જાપાનનો હિસ્સો છે. ત્યાર પછી બીજા ક્રમે આવે છે યુએસએ, 15.567% તેનો હિસ્સો છે. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે ચાઇના, 6.473%, અને પછી આવે છે ભારત, 5.812%. તો અહીંયા ઓપ્શન આપ્યો તો તેમાં ચીન અને ભારતના બંનેનો હિસ્સો આપણે જો ભેગો કરીએ તો પણ અહીંયા જાપાનનો જે 15.677% છે તેનાથી વધતો નથી. તો અહીંયા સૌથી વધુ હિસ્સો છે જાપાનનો. અહીંયા આની સ્થાપના તો 19 ડિસેમ્બર 1966 રોજ થઈ હતી. આ એક પ્રાદેશિક વિકાસ બેંક છે. અહીંયા આનું મુખ્ય મથક તો મનીલા ફિલિપાઇન્સમાં આવેલ છે, અને ભારત તેનો એડીબીનો સ્થાપક સભ્ય છે. તો આ છે તેના વિશેની ઇમ્પોર્ટન્ટ માહિતી. નેક્સ્ટ આજના માટે તમારે પ્રશ્ન છે આ કે નીચેનામાંથી કયું વિધાનો યોગ્ય છે તે જણાવો. કેસર વિશેનો બધા પ્રશ્નો છે. આવા જ પ્રશ્નો તમારે જોતા હોય તો વીકલી કરંટ અફેર્સ પણ આપણે અપલોડ કરીએ છીએ, તેમાં તમે આવા જ બીજા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના પ્રશ્નો જોઈ શકો છો અને એટેમ્પ્ટ કરી શકો છો. આનો જવાબ તમને નેક્સ્ટ લેક્ચરમાં મળી જશે. તો શરૂ કરીએ. તો સૌ પ્રથમ આજે પહેલો ટોપિક છે ગુજરાતના ટોપિક કવર કરીશું, તો તેમાં છે કોરોના વોરિયર્સ વિશેનો. તો અહીંયા ભારતીય એરફોર્સ દ્વારા હેલિકોપ્ટર દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને બીજે મેડિકલ હોસ્પિટલ અને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ત્યાં પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અહીંયા એરફોર્સ દ્વારા બેન્ડ વાદન પણ કર્યું હતું અને તેમાં સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા તેની ધૂન વગાડી હતી, અને આ રીતે તેનું વાતાવરણ ઉર્જામય બન્યું હતું. અહીંયા 3 SU-30 સુખોઈ યુદ્ધ વિમાનો પણ ફ્લાય સ્પાય કરાયું હતું, એટલે કે ઉડાવ્યા હતા. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તેનું પુષ્પવર્ધન કર્યું હતું સિવિલ હોસ્પિટલમાં. આ 200 બેડની હોસ્પિટલ જે અસારવા ખાતે આવેલી છે તે છે. નેક્સ્ટ ટોપિક છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેન વિશેનો. તો પ્રથમ તબક્કામાં અમદાવાદથી આગ્રા ટ્રેન તે સાબરમતી સ્ટેશનથી 1200 લોકોને લઈ ગયા, અને સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ઓડિશાના જગન્નાથપુરી સુધી શ્રમિક સ્પેશિયલ ટ્રેન ચાલી હતી, જેમાં 1200 શ્રમિક પરિવારજનો પોતાના વતન પહોંચ્યા હતા. આ સ્પેશિયલ ટ્રેન ચાલે છે. અહીંયા જે શ્રમિકો છે તેમને પોતાના વતન પહોંચાડવા માટે આ ટ્રેન ચાલે છે. અહીંયા જે સોશિયલ ડિસ્ટન્સિંગ છે તેનું પણ અહીંયા સખત રીતે પાલન કરવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે પ્લેટફોર્મ પર આ રીતે ગોલ કુંડાળા કરેલા છે, અને અંદર જે બેસવામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવે છે. તો આ રીતે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી છે ગુજરાતમાં, તે અમદાવાદથી આગ્રા અને સુરતથી જગન્નાથપુરી વચ્ચેની છે. ત્યાર પછી બીજી અપડેટ પણ છે કે ગુજરાતના યાત્રિકો અને વિદ્યાર્થીઓ રાજ્યમાં પરત લાવવા માટે કંટ્રોલ રૂમ નંબર પણ જાહેર કર્યો છે, 0792325-1900. અને 3000 જેટલા ગુજરાતીઓને ગુજરાત પરત લાવે છે અત્યાર સુધી, અને જિલ્લા તંત્રનો કંટ્રોલ રૂમ તે 1077 છે. ત્યાર પછી અહીંયા સરકારે અન્ય બીજી ઘણી વસ્તુઓ જાહેર કરી છે, તેમાં સમગ્ર રાજ્યમાં સાંજના 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. પછી અહીંયા જે ઝોન વાઇઝ અલગ ફાળવામાં આવેલ છે તેના માટે પણ અલગ અલગ વસ્તુઓની પરમિશન આપવામાં આવી છે, જેમ કે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જે હેર કટિંગ સલૂન બ્યુટી પાર્લર ચા કોફીની દુકાનો ખુલ્લી રાખી શકાશે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ટેક્સી સેવાઓ ડ્રાઈવર વત્તા 2 મુસાફરો સાથે ચાલુ રખાશે, તેવી
અહીંયા સૂચનાઓ સરકાર દ્વારા આપવામાં આવેલી છે. નેક્સ્ટ ટોપિક છે રેપિડ ટેસ્ટ કિટ વિશેનો. તો અહીંયા ગુજરાતના સંદર્ભમાં ટોપિક છે. તો કોરોના વાયરસના લક્ષણો 14 દિવસ પછી માલૂમ પડે છે અને આના કારણે વધુ લોકો તેમાં સંક્રમિત થાય છે અને આના અંગેની જાણકારી જો આપણને તરત જ મળી જાય તો તેના સંક્રમણને આપણે રોકી શકીએ છીએ. આના જ માટે આપણે ગુજરાતમાં વલસાડ જિલ્લાની લેબકેર ડાયગ્નોસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ તેના દ્વારા COVID-19 એટલે કે કોરોના વાયરસ માટે રેપિડ ટેસ્ટ કિટ તે ભારતીય જીનોમના સંદર્ભમાં તૈયાર કરવામાં આવી છે. અને આ જે રેપિડ ટેસ્ટ કિટ છે તે ફક્ત 15 જ મિનિટમાં રિઝલ્ટ આપી દેશે કે વ્યક્તિને કોરોના છે કે નહીં. આ રીતે 15 મિનિટમાં તે રિઝલ્ટ આપી દેશે. આની પરમિશન મળી છે કે નહીં? તો હા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ તેના દ્વારા આની પરમિશન મળી ગઈ છે, મંજૂરી મળી ગઈ છે. અને આ મંજૂરી બાદ કંપની દરરોજના 1.5 લાખ કીટોનું ઉત્પાદન કરી શકશે. અહીંયા બીજી એક કીટ આવે છે PCR કીટ, તેની અપ્રૂવ હજી કંપનીને મળ્યા નથી. અહીંયા જો PCR કીટની પણ પરમિશન મળી જાય તો રેપિડ ટેસ્ટ કીટ અને PCR કીટ બનાવતી દેશની એકમાત્ર કંપની બની જશે ડાયગ્નોસિસ પ્રાઇવેટ લિમિટેડ, અને આ આવેલી છે વલસાડ જિલ્લામાં. તો આ છે તેના વિશેની માહિતી. આ રીતે કીટ હોય છે, તમે અહીંયા જોઈ શકો છો અહીંયા પોઝિટિવ છે કે નેગેટિવ તે ફક્ત અહીંયા આ રીતે 15 મિનિટમાં ખબર પડી જશે. તો આ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. નેક્સ્ટ ટોપિક છે મહારાષ્ટ્ર વિધાન પરિષદ વિશેનો. તો આ ટોપિક તમને પોલિટીમાં કામ લાગી શકે છે. તો ભારતના ચૂંટણી પંચ છે તેને મહારાષ્ટ્ર વિધાન પરિષદની 9 ખાલી બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીઓ યોજાશે. અહીંયા 24 એપ્રિલ 2020ના રોજ મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની 9 બેઠકો ખાલી પડી રહી છે અને એના માટે ભારતીય ચૂંટણી પંચે અનુચ્છેદ 324 હેઠળ ચૂંટણી યોજવા માટેના આદેશો જારી કર્યા છે. હવે આ 324 શું છે તેના વિશે માહિતી મેળવી લઈએ. તો બંધારણની અનુચ્છેદ 324 તે ભારતીય ચૂંટણી પંચને સૂચનાઓ પૂરી પાડે છે અને તેના દ્વારા જે ભારતના ચૂંટણી પંચ છે તે સંસદીય અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની સત્તા આપે છે અનુચ્છેદ 324. આ તમને મુખ્ય પરીક્ષામાં પણ કામ લાગી શકે છે અને પ્રિલિમ પરીક્ષામાં પણ તમને કામ લાગી શકે છે. અહીંયા આગળ વાત કરીએ તો અનુચ્છેદ 324 છે તે ચૂંટણી પંચના મુખ્ય કમિશનર અને અન્ય કમિશનરો તેનો સમાવેશ થાય છે. અને જે આ અનુચ્છેદ છે 324 તે રાષ્ટ્રપતિને મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહ સાથે પ્રાદેશિક કમિશનરની નિમણૂક કરવાની પણ સત્તા આપે છે અનુચ્છેદ 324. તો અનુચ્છેદ 324ની આ પાવર છે આપણે જોયા. હવે નેક્સ્ટ જોઈએ વિધાન પરિષદ. તો વિધાન પરિષદ તે રાજ્યની વિધાનસભાનું ઉચ્ચગૃહ છે. અહીં તમને પ્રશ્ન કે ગુજરાતમાં વિધાન પરિષદ ક્યાં આવેલું છે? તો જવાબમાં આવશે ક્યાંય નથી આવેલું, કેમ કે ગુજરાતમાં વિધાનસભા છે, વિધાન પરિષદ નથી. અહીંયા આની સ્થાપના અનુચ્છેદ 169 હેઠળ કરવામાં આવે છે. અહીંયા દરેક સભ્ય 6 વર્ષ તે સેવા આપે છે અને એટલા જ માટે ત્રીજા ભાગની અવધિ દર 2 વર્ષ સમાપ્ત થાય છે. અહીંયા હાલમાં 28 જે રાજ્યો છે તેમાંથી પહેલાં હતું જમ્મુ કાશ્મીર, તેનું વિભાજન થઈ ગયું. ત્યાં પહેલાં વિધાન પરિષદ પણ હતી પરંતુ વિભાજન થઈ ગયું એટલા માટે હવે 28માંથી 6 રાજ્યોમાં વિધાન પરિષદ છે. આમાંથી પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે. આ કયા કયા રાજ્યો છે તે ખાસ યાદ રાખી લેજો. તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને બિહાર. મેપ તમે વિઝ્યુઅલ કરી શકો છો અને તે જ રીતે તેલંગાણા, પછી એની નીચે આંધ્રપ્રદેશ, પછી બાજુમાં કર્ણાટક, ઉપર જશો એટલે મહારાષ્ટ્ર, પછી ઉત્તરપ્રદેશ અને બિહાર, તે રીતે પણ તમે યાદ રાખી શકો છો. હવે અહીંયા આવે છે અનુચ્છેદ 169 તે સેના વિશે છે. તો આના દ્વારા રાજ્ય છે તે કાયદાકીય પરિષદને નાબૂદ કરવા અથવા તો બનાવવા માટે તેને સશક્ત બનાવે છે અનુચ્છેદ 169. તો આ છે તેના વિશે માહિતી. નેક્સ્ટ ટોપિક છે પર્યાવરણ મંત્રાલયની નવી સંસદ વિશેનો. આ પણ તમને પોલિટીમાં કામ લાગી શકે છે અને કરંટ અફેરમાં પણ કામ લાગી શકે છે. તો અહીંયા નિષ્ણાંત મૂલ્યાંકન સમિતિએ 922 કરોડ રૂપિયાના નવું જે સંસદ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને અહીંયા સેન્ટ્રલ વિસ્તાર સમિતિ પણ નવી યોજનાને મંજૂરી આપી દીધી છે. તો આ સેન્ટ્રલ વિસ્તાર સમિતિ શું છે તેના વિશે પણ આપણે માહિતી મેળવીશું. અહીંયા જોઈએ કે માનનીય સુપ્રીમ કોર્ટ છે તેના સમક્ષ જે વૃક્ષો કાપવા મામલે સંબંધિત પર્યાવરણ ચિંતાઓ હતી તેની અહીંયા પેન્ડિંગ હતી અપ્રૂવ અને હજી પણ તે પેન્ડિંગ છે અને સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં જ સેન્ટ્રલ વિસ્તાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ રોકવાની પણ ના પાડી હતી.
તો અહીંયા CPWD એટલે કે સેન્ટ્રલ પબ્લિક વર્કર્સ ડિપાર્ટમેન્ટ, તેને કોવિડ-19ના સંકટ વચ્ચે અહીંયા ટેકો આપ્યો છે. અને CPWD મુજબ સંસદનું બાંધકામ 3 વર્ષ પહેલાંનું હતું અને નવી ઇમારતનું નિર્માણ કર્યું અત્યંત હાલમાં મહત્ત્વપૂર્ણ બની ગયું છે. અહીંયા હવે વાત કરીએ કે સેન્ટ્રલ વિસ્તા શું છે. તો નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્તામાં સંસદ ભવન છે, રાષ્ટ્રપતિ ભવન છે, ઇન્ડિયા ગેટ છે, ઉત્તર અને દક્ષિણ બ્લોક છે અને રાષ્ટ્રપતિ આર્કાઇવ્સ જે રાષ્ટ્રીય આઈકાઉસ છે તેનો અહીંયા સમાવેશ થાય છે. અને અહીંયા સંસદ ભવનની રચના કોને કરી હતી તે તમને પૂછાઈ શકે છે હિસ્ટ્રીમાં. તો લ્યુટિન્સ અને બેકર તેના દ્વારા કરવામાં આવી હતી. તેમાં રાષ્ટ્રપતિ ભવન એડવિન લ્યુટિનસ તેના દ્વારા કર્યું હતું અને સચિવાલયમાં ઉત્તર અને દક્ષિણ બંને બ્લોકનો સમાવેશ થાય છે જે હર્બર્ટ બેકરે ડિઝાઇન કરી હતી. અહીંયા ઇતિહાસકારો ચિંતા પણ વ્યક્ત કરે છે કે આટલો જૂનું આપણી જોડે ઐતિહાસિક ઇમારત હોય તો તેને આપણે કેમ તોડી પાડીએ છીએ, તો તે પણ અહીંયા ચિંતા વ્યક્ત કરે છે. અહીંયા હવે વાત કરીએ કે કેન્દ્રીય વિસ્તાર પુનઃવિકાસ પ્રોજેક્ટ તે શું છે. તો આનો હેતુ છે ત્રિકોણાકાર સંસદ ભવન બનાવવાનો. અહીંયા આના અંતર્ગત જ જે રાષ્ટ્રપતિ ભવન છે ત્યાંથી લઈને ઇન્ડિયા ગેટ સુધી 3 કિલોમીટરના લાંબા જે રાજપથ છે તેનું સમારકામ કરવાનું એ છે કેન્દ્રીય વિસ્તાર પુનઃવિકાસ પ્રોજેક્ટ. અહીંયા હવે આનો હેતુ શું છે. તો 2022 સુધી આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો આનો હેતુ છે. અને જે નવી ઇમારત બનશે તેમાં ભૂગર્ભમાં પાર્કિંગ રહેશે અને મેટ્રો કનેક્ટિવિટી પણ હશે અને તેના માટે અલગ મેટ્રો સ્ટેશન પણ હશે ભવિષ્યમાં. તો અહીંયા તેની ગાઈડલાઇન છે 2022 સુધી પૂર્ણ કરવાની, આ વસ્તુ ધ્યાન રાખજો. નેક્સ્ટ ટોપિક છે વન નેશન વન રેશન કાર્ડ યોજના વિશેનો. આ તમને પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષામાં કામ લાગી શકે છે. તો અત્યારે હાલમાં ટોપિક ચર્ચામાં કેમ છે, તો અત્યારે હાલમાં 5 વધુ રાજ્યો એ છે બિહાર, પંજાબ, યુપી, હિમાચલ પ્રદેશ અને દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશ, આ લોકો વન નેશન વન રેશન કાર્ડ યોજના અને રાશન પોર્ટેબિલિટીમાં જોડાઈ ગયા છે. અને અત્યારે હાલમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તે આમાં 60 કરોડ લાભાર્થીઓ આનો લાભ લઈ રહ્યા છે. અહીંયા તમને સ્ટેટમેન્ટમાં ડાયરેક્ટ પૂછી શકશે કે ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ યોજનામાં જોડાયેલા છે, તો તે વિધાન ખોટું પડશે. અને અત્યારે હાલમાં 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમાં જોડાયેલા છે. અને રેશન કાર્ડનો ઉપયોગ કરીને સબસિડીવાળા અનાજની ખરીદી પણ અત્યારે હાલમાં કરી રહ્યા છે. અહીંયા વાત કરીએ તો 60 કરોડ લાભાર્થીઓ છે તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ અહીંયા ઉમેરવામાં આવશે. અને પહેલેથી 12 વધુ રાજ્યો હતા અને 5 નવા છે એટલે 17 થયા. 12 રાજ્યોમાં આપણું ગુજરાત પણ હતું, એના સિવાય મધ્યપ્રદેશ, કેરળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, ગોવા, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, રાજસ્થાન અને ત્રિપુરાનો સમાવેશ થતો હતો. અહીંયા અમે વાત કરીએ કે વન નેશન વન રેશન કાર્ડ યોજનાનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ શું છે. તો રેશન કાર્ડ છે તે આંતરરાજ્ય પોર્ટેબિલિટીને સુનિશ્ચિત કરવા માટે છે. અને અહીંયા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે છે પ્રણાલી PDS તેના હેઠળ અનાજ લેતા લોકો માટે ઉપયોગી બને છે. અહીંયા જોશો તો ભારતમાં લગભગ 37% વસ્તી જે છે તે સ્થળાંતરિત મજૂર તરીકે છે, એટલે કે તેમના પ્રદેશમાં તેમને રોજગારી મળતી નથી એટલે માટે તેમને બીજા અન્ય શહેરમાં કે અન્ય રાજ્યમાં રોજગારી મેળવવા આવે છે. તો આવા 37% લોકો છે અને તેમના માટે જે સ્થળાંતર કરનાર કામદારો છે તેમના માટે આ યોજના ખૂબ જ જરૂરી બની જાય છે, કેમ કે પોતાના વતનથી તેમને દૂર હોય તો પણ તેમને અનાજ મળી રહે છે આ યોજના અંતર્ગત જ. અહીંયા વાત કરીએ તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો, તો 2011ની વસ્તી ગણતરી મુજબ દેશમાં 1 કરોડ લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ આવરી લેવામાં આવે છે. અને અહીંયા જે અંત્યોદય પરિવાર છે તેમને આવરી લેવામાં આવે છે જે સૌથી સંવેદનશીલ વર્ગ છે. અને એ પરિવારને દર મહિને 35 કિલો અનાજ આપવામાં આવે છે. અહીંયા વાત કરીએ તો હવે વન નેશન વન રેશન કાર્ડ તેના પ્લસ પોઈન્ટ આપણે જોયા, તો હવે તેના પડકારો કયા છે તે પણ આપણે જોવું પડશે. તો અહીંયા વાત કરીએ તેના પડકારોમાં સૌથી પહેલો પડકાર છે કે ભ્રષ્ટાચારની સંભાવના. અહીંયા જે PDS છે તેમાં જે વન નેશન વન રેશન કાર્ડ છે તેમાં લાગુ કરતા પહેલાં જ તેમાં જે ભ્રષ્ટાચારને વધુ વેગ પણ આવશે તેવું પણ અમુક લોકોનું કહેવું છે. ત્યાર પછી આ મુશ્કેલીઓ વધશે સામાન્ય લોકોની, કેમ કે જે વચોટિયાઓ હોય છે, ભ્રષ્ટ PDS દુકાનદારના માલિકો છે, તે લોકો વધારે શોષણ કરશે સામાન્ય લોકોનું. ત્યાર પછી તમિલનાડુએ કેન્દ્ર પ્રસ્તાવનો વિરોધ કર્યો છે અને તેમણે કહ્યું છે કે આના અનિચ્છનીય પરિણામો આવશે અને તે સંઘવાદની વિરુદ્ધ પણ છે. તો આ તેના પડકારો છે, તેના ફાયદા પણ આપણે જોયા અને પડકારો પણ જોયા. નેક્સ્ટ ટોપિક છે કાશ્મીર કેસર વિશેનો. અહીંયા હાલ ચર્ચામાં કેમ છે, તો કાશ્મીરની ખીણમાં જે કેસર મળે છે
તેને જીઆઈ ટેગ મળ્યું છે અને અહીંયા તાજેતરમાં જ હાલમાં ગોરખપુર ટેરાકોટા, કોવિલપટ્ટી, કદલાઈ મીઠાઈ અને બ્લેક રાઈસ જે મણિપુરનું છે તેને જીઆઈ ટેગ મળ્યું હતું. તેના વિશે આપણે લાસ્ટ કરંટ અફેરમાં ચર્ચા કરી છે ડિટેલમાં, તે તમારે જોવું હોય તો જોઈ શકો છો. તો અહીંયા કેસર વિશે આપણે બધી જ માહિતી મેળવીશું. તો કાશ્મીરી કેસર તે લાંબા, જાડા અને ઘાટા લાલ રંગના હોય છે અને તેની સુગંધ હોય છે તે નોંધપાત્ર હોય છે. અહીંયા કોઈપણ રસાયણો ઉમેરા વિના તેની પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા તેનો રંગ છે તે અનન્ય હોય છે અને તે રંગ છે તે ક્રોસિનની માત્રા વધારે હોવાથી હોય છે. અને અહીંયા તેમાં કડવાશ પણ થોડી હોય છે, તે પિકોક્સિનની હાજરીને કારણે કડવાશ હોય છે. અહીંયા કાશ્મીરી કેસરની વિશેષતા શું છે? તો વિશ્વનું એકમાત્ર એવું કેસર છે આ કાશ્મીરી કેસર કે જે 1600 થી 1800 મીટરની ઊંચાઈએ ઉગાડવામાં આવે છે. અને કાશ્મીરી કેસર વિશ્વની પ્રખ્યાત મસાલા છે જે કાશ્મીરમાં પુલવામા, કિસ્તરવાડ, બડગામ અને શ્રીનગર પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. તો કાશ્મીરમાં પણ આ ચાર પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે. હવે અહીંયા કેસરના પ્રકાર જોઈએ તો કેસરના ત્રણ પ્રકાર હોય છે. એક છે લચ્છા કેસર, બીજું છે મોંગરાનો કેસર અને ત્રીજું છે ગુચ્છી કેસર. લચ્છા કેસર જે છે તે જે ફૂલ હોય છે તેમાંથી અલગ થાય છે અને પ્રક્રિયા કર્યા વિના જ સૂકવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે ફૂલ છે તેમાંથી આ જે કેસર છે તે અલગ થશે અને પછી તેને સૂકવવામાં આવે છે. ત્યાર પછી મોંગરાનો કેસર છે તે ફૂલથી અલગ થઈને પરંપરાગત રીતે તેને સૂકવવામાં આવે છે અને પ્રક્રિયા કરવામાં આવે છે. અને જે ગુચ્છી કેસર છે તેને સૂકવવામાં આવે છે અને એરટાઇટ કન્ટેનરમાં ભરેલું હોય છે. તો આ ત્રણ પ્રકાર છે, લચ્છા, મોંગરાનો અને ગુચ્છી. નેક્સ્ટ ટોપિક છે કિસાન સભા એપ્લિકેશન વિશેનો. તો સૌ પ્રથમ તમને પૂછાઈ શકે છે કે આ એપ્લિકેશન કોણે ડેવલપ કરી છે? તો CSIR CRRI એટલે કે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સેન્ટર રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દિલ્હી, તેના દ્વારા 1 મે 2020ના રોજ આ એપ્લિકેશનનો પ્રારંભ કરાયો છે. અહીંયા તારીખ ખાસ ધ્યાન રાખજો, 1 મે 2020 છે. ઇન્ટરનેશનલ લેબર ડે તરીકે આપણે મનાવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન છે કે તેની થીમ 2020માં શું હતી તે તમે શોધી લાવો. આપણે ઓલરેડી જે વીકલી કરંટ અફેર છે તેમાં કવર કરી ચૂક્યા છીએ. તો અહીંયા આ એપ્લિકેશન છે તે ખેડૂતોના માલ પરિવહન અને સપ્લાય ચેનને જોડવા માટે શરૂ કરવામાં આવેલું છે. આના વિશે આપણે માહિતી મેળવીશું. તો આનો લક્ષ્ય શું છે? તો ખેડૂતોને સૌથી વધુ આર્થિક અને સમયસર લોજિસ્ટિક સપોર્ટ પૂરો પડી રહે અને વચેટિયાઓ છે તે દખલગીરી ઓછી થાય અને ખેડૂતોને નફો વધે તે માટે આનો લક્ષ્ય છે કિસાન સભા એપનો. અહીંયા વાત કરીએ તો આના દ્વારા શું થશે? તો ખેડૂતોને મહત્તમ લાભ થશે, કેમ કે જે સસ્તી કિંમતનો માલ સામાન છે, વાહન બુકિંગ, તે ખેડૂતને મળી રહેશે અને તેને યોગ્ય ભાવ મળી રહેશે. ત્યાર પછી જે બી સમસ્યાઓ હોય છે તે બધી સમસ્યાનો અહીંયા પૂરેપૂરો સમય પ્રમાણે ઉકેલ આવી જશે. અને અહીંયા 6 મોડ્યુલ છે અલગ અલગ, જેમ કે ખેડૂતો, બજારના વેપારીઓ, પરિવહનકારો, માર્કેટ બોર્ડના સભ્યો, સેવા પ્રદાતાઓ અને ગ્રાહકો, તેમ આમ 6 મોડ્યુલ અહીંયા સમાવેશ કરવામાં આવે છે એપ્લિકેશનમાં. ત્યાર પછી અન્ય સુવિધાઓની વાત કરીએ તો અહીંયા કૃષિ સંબંધિત દરેક એકમ માટે આ એક જ ટોપનું કામ કરે છે. બધી જ સુવિધાઓ અહીંયા મળી જશે કૃષિ સંબંધિત દરેક એકમ માટે. અને અહીંયા સીધા જ ખેડૂતો પાસેથી તેમની પેદાશો ખરીદવા માગતા હોય તે લોકો માટે પણ આ એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે. અને જે કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ જે વ્યવસાયમાં જોડાયેલા છે તેમને પણ આ એપ્લિકેશન ઉપયોગી થઈ શકે છે. નેક્સ્ટ, તો અહીંયા પૃષ્ઠભૂમિની વાત કરીએ તો આ જે એશિયાનો સૌથી મોટો બજાર છે દિલ્હીમાં આવેલ આઝાદપુર મંડી, ત્યાં સર્વે કરવામાં આવ્યો હતો અને તેના પછી પ્રોબ્લેમો શું હતી તેના સોલ્યુશન લાવવા માટે આ એપ્લિકેશન ડેવલપ કરવામાં આવેલી છે, કે ક્યાં કઈ પ્રોબ્લેમ આવે છે અને તેનું સોલ્યુશન શું છે તેના માટે આ એપ્લિકેશન છે. તો આ તેનું પૃષ્ઠભૂમિ છે. અહીંયા વાત કરીએ CSIR અને CRRI વિશેની. તો CSIR 1952માં સ્થાપાયેલી એક મોટી રાષ્ટ્રીય પ્રયોગશાળા છે અને તે જે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ છે તેના ભાગરૂપે મેગા અને મધ્ય શહેરો માટે ટ્રાફિક પરિવહન યોજનાઓ, રસ્તાઓ, રનવે ડિઝાઇન કરે છે અને આ વિકાસના પ્રોજેક્ટને પણ પૂર્ણ કરે છે. તો આ છે તેના વિશેની માહિતી. નેક્સ્ટ ટોપિક છે ચાઇના વિશેનો. આ ટોપિક તમને CSP2 ગમા કામ લાગી શકે છે. ડિજિટલ ચલણ શું છે તેના વિશે તમે જણાવો. પ્રિલિમ અને મુખ્ય પરીક્ષામાં પણ કામ લાગી શકે છે. તો COVID-19ના રોગચાળાના લીધે વૈશ્વિક નાણાકીય સંકટ અત્યારે હાલમાં છે અને તેના જ આ સંકટમાં ચીન આગામી સમયમાં વિશ્વની પ્રથમ ડિજિટલ ચલણ
ડિજિટલ યુઆન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે અને અહીંયા ચીનની સેન્ટ્રલ બેંક જે છે પીપલ્સ બેંક ઓફ ચાઇના પીબીસી તેના અનુસાર ચીનની સત્તાવાળી ડિજિટલ ચલણનું સંશોધન અને વિકાસ ઝડપી પ્રગતિએ થઈ રહ્યું છે અને આની તપાસ ચીનના ચાર શહેરો જે છે તેમાં કરવામાં આવશે. તે ચાર શહેરો છે સેન્ઝેન, સુઝુ, ચેંગડુ, જિંગી, યાંગ. તેના ચાર શહેરો છે ત્યાં આ પ્રાયોગિક ધોરણે તપાસવામાં આવશે. આના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું. સૌ પ્રથમ જોઈએ તો ડિજિટલ ચલણ શું છે. એની પહેલાં તો ચલણ શું છે, તો ડિજિટલ ચલણ સમજતા પહેલાં ચલણ જોઈએ. તો ચલણ જે છે તે સરકારની માન્યતા હેઠળ આવતું હોય છે અને વર્તમાન લોકો દ્વારા વર્તમાન અને ભાવિ ચૂકવણી માટે તે કરવામાં આવે છે તેનો ઉપયોગ. અહીંયા ડિજિટલ ચલણ છે તે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં હોય છે અને ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં તે ઉપલબ્ધ હોય છે અને ભૌતિક સ્વરૂપમાં તે ઉપલબ્ધ હોતું નથી. અહીં જે ડિજિટલ ચલણ હોય છે તે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર અથવા તો ઇલેક્ટ્રોનિક વોલેટના ઉપયોગ કરીને કોઈ નેટવર્કથી કનેક્ટ કરીને તેને ટ્રાન્ઝેક્શન કરી શકાય છે. અને ડિજિટલ ચલણની વિપરીત વાત કરીએ જે સાદું ચલણ છે તે, તો તેમાં નોટ અને સિક્કા દ્વારા ભૌતિક ચલણ જે છે તેનું જે ધારક છે તેની પાસેથી આપણે લઈ શકીએ છીએ અને માલિકને પછી આપી શકીએ છીએ. તો આ છે ડિજિટલ ચલણ અને સાદું ચલણ વિશેની માહિતી. આગળ વાત કરીએ તો ડિજિટલ ચલણ અને ઇલેક્ટ્રોનિક ચૂકવણી જે ચાઇનાની વાત કરીએ આપણે, તો 2014માં ડિજિટલ ચલણ ઉપર તેને સંશોધન શરૂ કર્યું હતું અને ચાઇનીઝ ડિજિટલ ચલણ તે બિટકોઈન અને ફેસબુકની ડિજિટલ ચલણ તુલના જેવું જ છે. અહીંયા તમને પૂછી શકાય છે કે ફેસબુકની ડિજિટલ ચલણ શું છે, આ પ્રશ્ન પણ જીપીએસસીમાં પૂછાઈ ગયો છે. તો અહીંયા તુલના છે તે ડિજિટલ ચલણ. ત્યાર પછી અહીંયા વાત કરીએ તો અન્ય ડિજિટલ કરન્સી જેમ ચાઇનાની પણ આ નવી ચલણ ડિજિટલ વોલેટ સ્વરૂપમાં જશે અને ચીનના નવા ડિજિટલ ચલણ અને હાલમાં પ્રચલિત અન્ય ડિજિટલ કરન્સી જેવો જ અહીંયા સૌથી અગત્યનો તફાવત શું છે. તો અહીંયા સૌથી અગત્યનો તફાવત તે છે કે ચીનનું જે ચલણ છે તે ચીની સરકાર અને મધ્યસ્થ બેંક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જ્યારે અન્ય જે છે તે કોઈ સરકાર દ્વારા અથવા તો કોઈની બેંક દ્વારા સેન્ટ્રલ બેંક દ્વારા નિયમિત કરવામાં આવતું નથી. પરંતુ અહીંયા ચીનની સરકાર અને તેની બેંક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જ્યારે અહીંયા બિટકોઈન છે અને ફેસબુકનું ચલણ છે તે કંપની દ્વારા કરાય છે, જ્યારે આ સરકાર અને સેન્ટ્રલ બેંક દ્વારા તેનું નિયંત્રણ કરાય છે. તો આ એક સૌથી મોટો ડિફરન્ટ છે. પરંતુ અહીંયા વાત તે છે કે ચીને આ અંગે હજી સત્તાવાર ઘોષણા કરી નથી. અહીંયા વાત કરીએ તો તેનું મહત્ત્વ શું છે ચીનના ડિજિટલ ચલણનું. તો અહીંયા ચાઇનાનો અર્થવ્યવસ્થાને તે સુરક્ષિત કરવાનું આયોજન કરી રહ્યા છે એ તેનું મહત્ત્વ છે. ત્યાર પછી તેની નાણાકીય પ્રણાલીમાં વ્યવહારોમાં કાર્યક્ષમતા સુધારવાનું પણ મહત્ત્વ સંબંધિત સાબિત થઈ શકે છે. ત્યાર પછી અહીંયા જે ડોલર છે તેની સર્વોપરિતી સામે લડવાની પણ ચલણ તરીકે આ ઉપયોગ થઈ શકે છે. એટલે કે જે ડોલર છે તેના વિકલ્પમાં કોઈ તમારે ચૂકવણી કરવાની હોય તો તમે ચીનના ડિજિટલ ચલણ સ્વરૂપે તેની ચૂકવણી કરી શકો છો અને જે અમેરિકાનો પ્રભાવ છે તેને ઘટાડવાનો પણ પ્રયાસ આ ડિજિટલ ચલણ કરી શકે છે. હવે અહીંયા આપણે તેનું મહત્ત્વ જોઈ લીધું, તો હવે આપણે ચિંતાઓ પણ તેની જોઈશું. તો અહીંયા જે કેન્દ્રીય બેંકો અને વેપારી બેંકો દ્વારા આ ડિજિટલ ચલણ તે સરળતાથી શોધી શકાય છે અને તેટલા જ માટે જે સામાન્ય લોકોની ગોપનીયતા માટે આ ગંભીર ખતરો પણ થઈ શકે છે. અને અહીંયા જે ગેરકાયદેસર વ્યવહારો પર રોક લગાવવા વચ્ચે સંતુલન રાખવાનું પણ વચન આપ્યું છે, પરંતુ તે ઘણું પડકારજનક પણ થઈ શકે છે. તો આ બધી તેની ચિંતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. આ વિડીયોની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી રહેશે. તો ચલો મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં છું. હેવ એન ઓસમ ડે.